बनासकांठा जिलानी पोलीस कस्टडी पर फरी एक बार सवाल उभा थया छे। लाखणी तालुकाना चित्रोडा गामनो अपहरण अने बलात्कार जेवा संगीन अपराध में मददगारी करनार युवक पोलीसनी आंखों में धूळ नाखीने फरार थई गयो छे अने पोलीस हाथ मसळती ज रही गई छे। 14 જૂનના લાખણી તાલુકાના ચિત્રોડા ગામમાં બે યુવકોએ એક પરિચિતાનું છરીની અણીએ બાઇક પર બેસાડીને અપહરણ કર્યું હતું અને ત્યારબાદ અમદાવાદ લઈ જઈ ગેસ્ટ હાઉસમાં આ પરિચિતા પર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। આ ગુનો બન્યા બાદ પરિચિતાના પરિવારજનોએ આગતળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। આ ઘટના બન્યા બાદ મુખ્ય આરોપી કૈલાશ ઠાકોરને આગતળા પોલીસે ઝડપી પાડ્યો હતો અને ત્યારબાદ તેને જેલમાં ખસેડવામાં આવ્યો હતો। જ્યારે દુષ્કર્મ અને અપહરણ જેવા સંગીન અપરાધમાં મદદગારી કરનાર આરોપી પ્રવીણ ઠાકોર નાસ્તો ફરતો હતો અને 20મી જુલાઈના તે પોલીસના હાથમાં ઝડપાયો હતો અને ત્યારબાદ આગતળા પોલીસ મથકની કસ્ટડીમાં જ હતો। ત્યારે આગતળા પોલીસની આંખોમાં ધૂળ નાખીને ફરાર થવાની ફિરાકમાં રહેલા પ્રવીણ ઠાકોર નામના આ આરોપીએ તેને ગરમી લાગતી હોવાનું જણાવીને નાહવા જવાનું બહાનું પોલીસ સમક્ષ બનાવ્યું હતું અને પોલીસે આ યુવકને નાહવા માટે બહાર નીકાળતા આ આરોપી પોલીસની આંખોમાં ધૂળ નાખીને ફરાર થઈ જવામાં સફળ થઈ ગયો હતો। આ ઘટના બન્યા બાદ આગતળા પોલીસ દ્વારા પોતાના બચાવમાં જણાવવામાં આવ્યું છે કે પોલીસ મથકમાં ફરજ બજાવી રહેલા પીએસઓ પાસે કેટલાક અરજદારો પોલીસના દાખલા લેવા આવેલા હતા, તેના લીધે પીએસઓ વ્યસ્ત હતા અને તેના લીધે આ આરોપી ફરાર થવામાં સફળ રહ્યો છે। ત્યારે પોલીસ દ્વારા રજૂ કરવામાં આવેલા આ ખુલાસા કેટલા યોગ્ય છે તે દરેક સમજી શકે છે।